नमस्कार विद्यार्थी मित्रों, कृष्णा कन्या विद्यासंकुल गुंद्रण तेमज श्री विवेकानंद विनय मंदिर तालाड़ा नी यूट्यूब चैनल ने अंदर फरी पाछू आप सर्वेनु हार्दिक स्वागत छे। तो अपने आगळना लेक्चर ने अंदर भागीदारी विषय एमना लक्षणों विषय थोड़ी चर्चाओ करेली हती। तो हवे आजना लेक्चर ने अंदर आपणे जे टॉपिक विषय चर्चा करवाना ते आपणो टॉपिक रहेशे भागीदारी करारनामों। हवे आ करारनामों ए पहला आपणे एक शब्द समझेला हता करार। आ करार एटले शुं, आ करारना केटला प्रकार छे, करार कोनी वच्चे करवामां आवे छे, आना विषेनी थोड़ी चर्चाओ आपणे करी चूक्यां छीए। तो हवे आपणे मात्र चर्चा करारनामा विषे करवानी अत्यारे। तो आ करारनामुं जे छे तेमने बीजा नाम तरीके कहेवामां आवे छे, खतपत्र तरीके पण ओळखवामां आवे छे। तो हवे आ करारनामું જે છે એ પેઢી માટે શું ગણાય? તો એ કહી શકાય કે ભાગીદારી કરારનામું છે એ પેઢીનું વહીવટી બંધારણ છે। તો અહીંયા આ જે આપણું કરારનામું છે એ કોણ તૈયાર કરે છે, શા માટે તૈયાર કરવામાં આવે છે? તો અહીંયા કહી શકાય એક ટોપિકની અંદર કે કરારનામું છે એ પેઢીનું વહીવટી બંધારણ છે, જેમાં પેઢીના વહીવટ અંગેની તમામ બાબતો નોંધવામાં આવે છે। તો આ જે કરારનામું છે એ શા માટે તૈયાર કરવામાં આવે? તો કહી શકાય કે પેઢીના જે ભાગીદારો છે એ ભાગીદારો વચ્ચે ભવિષ્યની અંદર જો કોઈ તકરાર, કોઈ વાદવિવાદ, વહીવટના કે કોઈ મુશ્કેલી સર્જાય તો એ મુશ્કેલીનું નિરાકરણ લાવવા માટેથી આ ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે। તો અહીં આપણને એક એવો પ્રશ્ન પૂછી શકાય કે ભાગીદારી કરારનામું શા માટે તૈયાર કરવામાં આવે? તો એ કહી શકાય કે નહીં કે ભાગીદારો વચ્ચે કોઈ ગેરસમજ, કોઈ વાદવિવાદ જ્યારે ઊભો થાય તો તેનું નિરાકરણ લાવવા માટેથી આ ભાગીદારી કરારનામું તૈયાર કરવામાં આવે છે। તો અહીંયા એક ટોપિક આગળ એ પણ નીકળી શકે કે કરારનામું કોણ તૈયાર કરે? તો એ કહી શકાય કે પેઢીનું કરારનામું છે એ ભાગીદારો તૈયાર કરે છે। તો અહીંયા પણ આપણને પ્રશ્ન પૂછી શકાય કે ભાગીદારી પેઢીનું કરારનામું કોણ તૈયાર કરે છે? તો ત્યારે એમનો જવાબ શું આવશે? ભાગીદારો તૈયાર કરે છે। પછી આ જે કરારનામું જે છે એ કેવું હોવું જોઈએ? તો એ કહી શકાય કે કરારનામું તમામ ભાગીદારોને સર્વસંમત હોય તેવું હોવું જોઈએ। ભાગીદારોને સર્વસંમત હોય તેવું હોવું જોઈએ। તો જો અહીંયા સામાન્ય આ ટોપિકની અંદર જોઈએ તો કેવા કેવા આપણને પ્રશ્ન પૂછી શકાય કે આ કરારનામું છે પેઢી માટે શું ગણાય? તો શું છે? આપણા માટે વહીવટી બંધારણ છે। ત્યાર પછી એમાં કઈ બાબતો નોંધવામાં આવે? તો કે પેઢીના વહીવટ અંગેની તમામ બાબતો ત્યાં નોંધવામાં આવે છે। ત્યાર પછી આ કરારનામું છે એ કોણ તૈયાર કરે છે? તો કે ભાગીદારી પેઢીના તમામ ભાગીદારો છે એ તૈયાર કરે છે। ત્યાર પછી આ જે કરારનામું છે કેવું હોવું જોઈએ? કે તમામ ભાગીદારોને સર્વસંમત એટલે કે તમામને મંજૂર હોય તેવું હોવું જોઈએ। તો હવે આ જે કરારનામું જે છે તો એમની અંદર કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવે છે? તેમાંની પહેલી જોગવાઈ આપણા માટે જે રહેશે તે ભાગીદારોની વિગત
આપેલી જોગવાઈ કરવામાં આવે. તો આમની અંદર શું હોય કે ભાગીદારી પેઢીમાં જે જે ભાગીદારો જોડાવા માંગે છે એવા તમામ ભાગીદારોના નામ, ત્યાર પછી જે ભાગીદારો છે એ તમામ ભાગીદારોના સરનામાં અથવા અન્ય કોઈ વિગત અહીંયા નોંધવામાં આવે છે. તો આ જે જોગવાઈ જે છે આપણે જોઈએ તો સામાન્ય છે, જેમની અંદરથી પેઢીના ભાગીદારો વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી બીજે એક જોગવાઈ રહેશે પેઢીની વિગત. તો અહીંયા શું હોય, એક તો પેઢીનું નામ, ત્યાર પછી પેઢીનું સરનામું અને અન્ય વિગત. તો અહીં કહી શકાય કે બીજી જે જોગવાઈ છે કઈ, પેઢીની વિગત, જેમની અંદર શું હશે, જે ભાગીદારી પેઢી છે એ પેઢીનું નામ, આપણે ક્યાં નામથી પેઢી શરૂ કરવા માંગીએ છીએ તે ત્યાં લખવું પડે. ત્યાર પછી આપણે જે પેઢીની શરૂઆત કરી છે એ પેઢી કઈ જગ્યા પર છે તેમનું એડ્રેસ સચોટ ત્યાં લખવું પડે, અને અન્ય કોઈ એવી વિગત હોય તો તે એમાં લખવામાં આવે છે. તો અહીંયા કહી શકાય ટૂંકુને ટચ કે પેઢીની વિગતની અંદર શું હોય, તો કે પેઢીનું નામ, ત્યાર પછી પેઢીનું સરનામું હોય અને અન્ય વિગત. ત્યાર પછી આપણે એક ત્રીજી જોગવાઈ રહેશે ધંધાનો પ્રકાર. તો અહીં પ્રશ્ન એવો થાય કે આ ધંધાનો પ્રકાર લખવો પડે, 100% લખવો પડે કે આપણે જે પેઢીની શરૂઆત કરીએ છીએ કેવી છે એનો અહીંયા સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. તો જો અહીંયા સામાન્ય માર્કેટની અંદર ઘણા બધા પ્રકારના વેપારીઓ પોતાનો ધંધો કરે છે, તો જ્યારે આપણે સરકાર પાસેથી જ્યારે મંજૂરી પ્રાપ્ત કરવાની થાય ને એવા સમયે ધંધાનો પ્રકાર સચોટ હોવો જોઈએ, એટલે કે નક્કી કરેલો હોવો જોઈએ. જેમ કે આપણે કોઈ એવી વસ્તુ કે જે માનવીના જીવન જરૂરિયાતની હોય એ તૈયાર કરતા હોઈએ, ત્યાર પછી કોઈ મોજ શોખની વસ્તુ તૈયાર કરતા હોઈએ, ત્યાર પછી કોઈ ખાદ્ય વસ્તુ તૈયાર કરતા હોઈએ, ત્યાર પછી ખેતીને ઉપયોગી હોય તેવી જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા હોઈએ, અથવા તો મનુષ્ય છે તો મનુષ્યના આરોગ્યને જાળવી રાખવા માટેની કોઈ જે દવાઓ છે એ તૈયાર કરતા હોઈએ, તો આ તમામની સ્પષ્ટતા એમાં હોવી જોઈએ. તો કહેવાનો મતલબ અહીંયા શું છે કે આપણે જે પેઢી ચાલુ કરીએ છીએ એ પેઢી કેવા પ્રકારથી ચાલુ કરીએ છીએ ત્યાં સચોટ હોવું જોઈએ. ત્યાર પછી એક જોગવાઈ આવશે આપણી આગળ ભાગીદારીનો આરંભ. જેને આપણે શું કહીએ છીએ, શરૂઆત. તો અહીંયા પ્રશ્ન એવો થાય કે આ લખવું પડે, આની ચોખવટ હોવી જોઈએ. હા, હોવી જોઈએ. સામાન્ય આપણે એક્ઝામ્પલ સ્વરૂપે વાત કરીએ કે કોઈક ત્રણ મિત્રો છે એક દિવસ સાંજે મળે અને સાંજે એવું કંઈક વિચારે કે ભાઈ આપણે ત્રણેય મળી અને આપણા ધંધાની અથવા તો આપણે એક ધંધો શરૂ કરીએ, જે કંઈ નામ છે એ પછીની વાત છે, ખાલી વિચાર આવ્યો કે આપણે ભાઈ ધંધાની શરૂઆત કરવી છે. પછી ભાગીદારો છૂટા પડી ગયા, પછી કોઈ એક ભાગીદાર એવો હોય કે જે ધંધાનો વિચાર હજી રજૂ થયો છે બધાની વચ્ચે અને એ ધંધો ચાલુ કરવા માટેથી કાચું રો મટીરિયલ મંગાવી લે છે અન્ય જગ્યાએથી. હવે એ સામાન મંગાવ્યા પછી એ સામાન કોઈ ટ્રકની અંદર અથવા તો કોઈ એવા માધ્યમથી આવતું હશે અને એ ટ્રક અધવચ્ચે નુકસાનીમાં જાય અથવા તો અધવચ્ચે તેનું એક્સિડન્ટ થાય, કોઈ એવા બ્લાસ્ટ થાય અને ટ્રક સળગી જાય અને એમાં રહેલો જે માલ સામાન છે એ સંપૂર્ણ નાશ પામે, ત્યારે એ ભાગીદાર ફરી પાછો મળશે બીજા ભાગીદારોને અને વાત કરશે કે ભાઈ આપણે જે વિચાર્યું હતું અને એ વિચારને આધારે મેં આ પ્રમાણેનો કાચો માલ સામાન મંગાવી લીધો છે અને એ સામાન અત્યારે નાશ પામ્યો. તો અન્ય જે ભાગીદારો વિચાર કરવામાં હતા એ શું કે આની સાથે સહમત રહેશે, આમની વાત માનશે અથવા તો એના માટે તે લોકો જવાબદાર છે?
નથી તો અહીંયા કહી શકાય કે જ્યારે ભાગીદારી પેઢીની શરૂઆત થતી હોય ને કોઈ તારીખથી થાય તે સચોટ ત્યાં હોવું જોઈએ. એટલા માટે કે જે તારીખ એમાં નોંધેલી હશે ને એ તારીખથી તમામ ભાગીદારો છે એ પેઢી માટે જવાબદાર હોય છે. એની પહેલાંની કોઈ તારીખે પહેલાં એ ભાગીદારો જવાબદાર રહેતા નથી. તો અહીંયા આજે જોગવાઈ જે છે એ ધંધાની દ્રષ્ટિએ અગત્યની છે. એટલા માટે કે ધંધાની શરૂઆત ક્યારે થઈ છે એની સ્પષ્ટતા માટેથી. ત્યાર પછી આપણી આગળની એક જોગવાઈ આવશે મૂડી. તો જો અહીંયા સામાન્ય આપણે વિચારીએ કે આ મૂડી ધંધા માટે અગત્યનું માધ્યમ છે, તો કોઈપણ ભાગીદારી પેઢીની શરૂઆત કરતી વખતે મૂડીની જરૂરિયાત ઉદ્ભવે, તો આ મૂડી કયો ભાગીદાર કેટલી લાવશે આની સ્પષ્ટતા હોવી જોઈએ. તો હવે અહીંયા વ્યાખ્યા સ્વરૂપમાં કેવું હોય તો કહી શકાય કે ભાગીદારી પેઢીની અંદર કયો ભાગીદાર કેટલી મૂડી ધંધામાં લાવશે, આ બાબત આ જોગવાઈની અંદર લખવામાં આવે છે. પછી આપણો જે 1932 નો જે ભારતીય ભાગીદારી કાયદો છે એ શું કહે કે ભાગીદારી પેઢીમાં દરેક ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત હોતી નથી. શું કામે કે પેઢીની અંદર ઘણા ભાગીદારો એવા હોય કે જે માત્ર નામથી ભાગીદાર હોય, ઘણા ભાગીદારો કામ કરવાથી પણ ભાગીદાર હોય છે. એટલા માટે અહીંયા કહી શકાય કે દરેક ભાગીદારોએ મૂડી લાવવી ફરજિયાત નથી. તો હવે જો અહીંયા નામનો ભાગીદારનો મતલબ શું થાય કે જો આપણે અહીંયા પેઢીની શરૂઆત કરીએ છીએ તો આપણા ભાગીદારો અમુક એવા સક્ષમ પણ હોવા જોઈએ કે જેનું માર્કેટમાં કંઈક ઉપજતું હોય. તો આપણે એવા વ્યક્તિને આપણો ભાગીદાર બનાવીએ કે જેની બજારમાં પ્રતિષ્ઠા સારી હોય. એટલા માટે આ વ્યક્તિની જરૂરિયાત છે કે આપણે જે ધંધો કરીએ છીએ ને એમાં ગ્રાહક વર્ગને વધારે આકર્ષવા માટે જો આપણી સાથે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ હશે ને તો એનાથી ધંધાને ફાયદો ખૂબ જ થવાનો છે, અથવા તો ધંધાની અંદર સફળ થવાની શક્યતા વધારે રહે છે. એટલા માટેથી ત્યાર પછી ઘણા ભાગીદારો એવા પણ હોય કે જે કામ કરવાથી ભાગીદાર હોય, એટલે કે એમની પાસે ધંધો કરવાની કુશળતા છે, એવા વ્યક્તિને પણ આપણે શું કરીએ ભાગીદાર બનાવીએ છીએ. તો આવા વ્યક્તિઓ પણ છે એ ધંધામાં નાણાં લાવતા નથી. તો અહીંયા આપણે સામાન્ય આવું કહી શકાય વ્યાખ્યા સ્વરૂપે કે ધંધાનો માલિક એટલે કે ભાગીદારો ધંધો શરૂ કરવા માટે કોણ કેટલા નાણાં લાવશે, આ તમામ બાબતો છે આપણને આ જોગવાઈમાં જાણવા મળે છે. ત્યાર પછી આવે છે મૂડી પરનું વ્યાજ. પ્રશ્ન સર્જાય મૂડી પર વ્યાજ, તો આ શું કામે, તો એ કહી શકાય કે જે ભાગીદારોએ ધંધામાં નાણાં રોક્યા છે એને શું ગણાય, તો કે માલિકનું એટલે કે ભાગીદારોનું રોકાણ. તો આ રોકાણ ઉપર એને વ્યાજ મળવું જોઈએ, એટલે કે એને મૂડી વ્યાજ મળવું જોઈએ કે નહીં. તો જો અહીંયા પ્રશ્ન એવો સર્જાય આપણને મગજની અંદર કે માલિકે એ ધંધો એનો છે, નાણાં પણ એ રોકે અને છતાં ધંધા પાસેથી મૂડી વ્યાજ લે, ખરેખર વ્યાજબી છે કે નહીં. તો જો અહીંયા એક વાતની સ્પષ્ટતા કરી લઈએ કે ધંધાનો માલિક અને ધંધો આ બંને શું ગણવામાં આવે, અલગ અલગ ગણવામાં આવે. ભલે છે બધું એનું, પણ ધંધાની દ્રષ્ટિએ આપણે વિચારીએ છીએ તો આ બંનેને અલગ સમજવામાં આવે, અને જો આને અલગ સમજતા હોય તો ધંધાના જે ભાગીદારો છે ને એને જે નાણાંનું રોકાણ કર્યું છે એ રોકાણ પર એને વ્યાજ મળવા પાત્ર છે, જેને આપણે શું કહીએ છીએ મૂડી પરનું વ્યાજ. તો અહીંયા વ્યાખ્યા સ્વરૂપમાં કેવું હોય તો કહી શકાય કે ભાગીદારોએ ધંધામાં રોકેલી મૂડી પર કેટલા ટકા વ્યાજ ચૂકવવું, અને જો ચૂકવવું તો કેટલા ટકા
અને એક સ્પષ્ટતા હોવી જોઈએ. પછી પ્રશ્ન એવો સર્જાય કે જો કરારનામામાં ન હોય તો શું કરવું, નક્કી કરેલું નથી તો શું કરવું? તો અહીંયા આ પ્રશ્ન ન સર્જાય એટલા માટે જો માલિકે મૂડી રોકી છે એ મૂડી પર વ્યાજ એને આપવાનું છે તો કેટલા ટકા, આની સ્પષ્ટતા હોવી જોઈએ. અને આ આપણને સ્પષ્ટતા મળશે કરારનામામાં. તો હવે અહીંયા જો કરારનામાની અંદર મૂડી પર વ્યાજ અંગેનો ઉલ્લેખ ન હોય તો શું કરવું? તો અહીંયા કહી શકાય કે ભાગીદારી કાયદા મુજબ જો મૂડી પર વ્યાજ અંગે કરારનામામાં જોગવાઈ નથી તો માલિકને મૂડી પર વ્યાજ ધંધામાંથી ચૂકવવામાં આવતું નથી. જો અહીં આમાંનો એક પ્રશ્ન પૂછી શકાય કે કરારનામાની અંદર જોગવાઈ ન હોય તો મૂડી પર વ્યાજ આપવામાં આવે કે નહીં? તો જો અહીંયા આપી શકાતું નથી. ત્યાર પછી તો અહીંયા આપણી આગળની જોગવાઈ આવશે ઉપાડ. તો આ ઉપાડ જે છે એ કોણ કરે? તો અહીંયા સામાન્ય રીતે કહી શકાય ને કે ઉપાડ તો ધંધાના ભાગીદારો જ કરે. પછી ભાગીદારી પેઢી છે તો કોણ કેટલો કરશે? જો આપણે 11મા ધોરણની અંદર શીખતા ત્યારે ઉપાડ શબ્દ આવતો ત્યારે આપણે એને શું કહેતા કે ધંધાનો માલિક પોતાના અંગત હેતુસર જે કંઈ માલ મિલકતો લઈ જાય છે, રોકડ બેંક લઈ જાય છે, એને શું કહે? માલિકનો ઉપાડ. પણ અહીંયા ભાગીદારી પેઢી છે તો હવે ભાગીદારો અલગ અલગ છે તો તમામ ભાગીદારોનો ઉપાડ કેટલો હશે આની સ્પષ્ટતા કરવી પડે જ. તો અહીંયા કહી શકાય કે આખા વર્ષ દરમિયાન દરેક ભાગીદારો ધંધામાંથી વધુમાં વધુ કેટલી રકમ ઉપાડી શકે આની એક મર્યાદા આપણે નક્કી કરવી પડે જ. અને જો આ મર્યાદા નક્કી ન કરવામાં આવે તો કંઈક નવા પ્રશ્નો સર્જાય. અમુક ભાગીદારો ધંધામાંથી નાણાં ઉપાડ્યા જ કરે, લઈ જ જાય કરે, તો શું કરવું? બીજાને પ્રશ્ન સર્જાય. તો આ બાબત ન બને એટલા માટેથી કરારનામાની અંદર આ ઉપાડ અંગેની સ્પષ્ટતા હોવી જોઈએ કે ભાગીદાર વર્ષ દરમિયાન ધંધામાંથી કેટલી રકમનો ઉપાડ કરી શકે. પછી ઘણી વખત એવું બનશે કે અમુક ભાગીદાર એવા છે કે જેની મર્યાદા પૂરી થઈ ગઈ, કે ભાઈ આપણે નક્કી કર્યું ભાઈ કે એ બી અને સી આ ત્રણ ભાગીદાર છે, દરેક ભાગીદાર આખા વર્ષમાં 50,000 લઈ જશે, આ એક બાબત નક્કી કરી. હવે માની લો કે ભાગીદાર એ છે, તેણે 50,000 ઉપાડી લીધા છે, તો હજી એને નાણાંની જરૂરિયાત ઉદ્ભવે છે તો શું કરવું? ધંધામાંથી આપવા એટલે કે એને ઉપાડવા દેવા? તો એને આપી શકાય અથવા તેને ઉપાડવા પણ દેવામાં આવે છે. પણ કેવી રીતે? લોન સ્વરૂપે આપવામાં આવે. તો આપણે કહી શકાય કે કોઈ ભાગીદારની ઉપાડની મર્યાદા પૂર્ણ થાય ત્યાર પછી ધંધામાંથી તેને નાણાં લોન સ્વરૂપે પણ આપવામાં આવે અને આ લોન ઉપર પેઢી છે વ્યાજ વસૂલ કરી લેતું હોય. આથી અન્ય કોઈ ભાગીદારોને પ્રશ્ન સર્જાતો નથી, એટલે કે કોઈ મનદુઃખ પણ થતું નથી. ત્યાર પછી આપણી આગળની જોગવાઈ આવશે ઉપાડ પર વ્યાજ. તો હવે જો અહીંયા આપણે આગળ જોયું હતું મૂડી અને મૂડી પરનું વ્યાજ, તો અહીંયા પણ આ બંને જોડાયેલા છે ઉપાડ અને ઉપાડ પર વ્યાજ. તો અહીંયા ઉપાડ પર વ્યાજ જે છે એ શું હોય? જ્યારે ભાગીદારી પેઢી છે એમાંથી કોઈ ભાગીદાર ઉપાડ કરે છે તો એના ઉપાડ પર વ્યાજ ધંધો વસૂલ કરે. તો આ ઉપાડ પરનું વ્યાજ જે છે એ વસૂલ કરવું કે નહીં? જો વસૂલ કરવાનું છે તો કેટલા ટકા કરવું આની સ્પષ્ટતા હોવી જોઈએ. તો અહીંયા વ્યાખ્યા સ્વરૂપમાં કેવું હોય કે ભાગીદારોએ વર્ષ દરમિયાન કરેલો ઉપાડ એના પર કેટલા ટકા વ્યાજ વસૂલ કરવું તેનો ઉલ્લેખ કરારનામામાં હોવો જોઈએ. પણ જો કરારનામાની અંદર જોગવાઈ નથી તો ભાગીદારોએ કરેલો જે ઉપાડ છે એના પર વ્યાજ પેટી વસૂલ કરી શકતી નથી. તો જો અહીંયા બે પ્રશ્નો અહીંયા આપણે બને છે, એક મૂડી પર વ્યાજ અંગેનો અને એક ઉપાડ પર વ્યાજ અંગેનો, કે કરારનામામાં જોગવાઈ ન હોય તો મૂડી વ્યાજ આપી શકાતું નથી. એવી જ રીતે કરારનામામાં જોગવાઈ ન હોય તો ઉપાડ પર વ્યાજ વસૂલ કરી શકાતું
નથી. તો આજની આપણી એટલી જે જોગવાઈઓ જે છે અહીંયા સમાપ્ત, અને ફરી પાછા મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આમાંથી થોડું જોજો અને બુકની અંદરથી પણ થોડું રિવિઝન કરજો. આપણને બુકની અંદર પણ આપેલું છે બીજા પેજ આસપાસ, તો ત્યાંથી થોડું વાંચજો અને સમજવાના પ્રયત્ન કરજો. ફરી પાછા મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.